મિત્રો, આજનો વિડીયો જો તમે આખો નહીં જોવો તો હું એમ સમજીશ કે તમારે કદાચ ખોટ જશે, કારણ કે આજનો વિડીયો એટલો ધમાકેદાર છે કે જેની વાત ન પૂછો. આજ સુધી ભલે તમે 5000 રૂપિયા પોતાના ખિસ્સામાં કમાણા ન હો નફાના ઓનલાઈન કે ઓફલાઈન ધંધામાંથી, પણ આજનો બિઝનેસ એવો છે કે તમે આવતા એક વર્ષમાં અથવા તો 6 મહિનાની અંદર તમારા ખિસ્સામાં 1 લાખ રૂપિયા લઈને ફરતા હશો અને ધીરે ધીરે કમાણી વધતી પણ જશે. તો ચાલો મિત્રો, વધારે સમય બરબાદ ના કરતા વિડીયો શરૂ કરીએ અને તમને જણાવું કે તમારી પાસે રોકાણ હોય તો પણ કઈ રીતે બિઝનેસ કરવો, રોકાણ કરવાના નાણાં રૂપિયા ન હોય તો પણ કઈ રીતે બિઝનેસ કરીને આગળ તમે વધી શકો છો અને નફો તો તમે બેયમાં કમાશો એની મારી ગેરંટી. ભલે કદાચ ઓછો વધારે પણ કમાશો જરૂર. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. મિત્રો, હું તમને એમ વાત કહીશ કે સુપર બિઝનેસ એને જ કહેવાય કે જો તમે પૈસા વગર પણ કરો તો તમને નફો એ રળી આપે. કારણ કે ઘણા બધા લોકો મિત્રો બિઝનેસ તો કરતા હોય બરાબર, પૈસા પણ રોકેલા હોય, પણ એ લોકો જે છે નફો એટલો બધો નથી કમાઈ શકતા, કારણ કે માર્કેટમાં કોમ્પિટિશન જ આટલું બધું હોય. પણ હું તમને એ પણ શીખવાડીશ કે કોમ્પિટિશનને તમારે તોડવું કઈ રીતે, બરાબર? તો ચાલો વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને એન્જોય કરજો. મિત્રો, હું તમને એમ કહીશ કે તમારે કોઈ પણ એક ચીજનું હોલસેલ સેલિંગ કરવાનું છે, એટલે કે હોલસેલ કોઈ પણ એક ચીજ વેચવાની છે. કરિયાણું હોય કે પછી આ હોય આ હોય, બધામાં ફાફા નથી મારવાના. હું તમને એમ નહીં કહું કે કરિયાણું વેચો કે આ બનાવો કે ગેરેજ કરો કે આ વેચો, બરાબર? પણ કોઈ પણ એક ચીજ જે તમે પકડી લો, ધારો કે તમે ચા પકડી હોય, ધારો કે તમે ટેબલ ખુરશી પકડ્યા હોય, ભલે તમે બટેટા જ પકડો, પણ એનું હોલસેલ તમારે માર્કેટ તોડવાનું છે, હોલસેલ તમારે કરવાનું છે. જે કોઈ પણ ચીજ વસ્તુ જ્યાં મેન્યુફેક્ચર થતી હોય અથવા તો કુદરતી રીતે ઉગતી હોય ત્યાં તમે જઈને આનો સારામાં સારો રેટ આપીને વ્યવસ્થિત ગુણવત્તાવાળી કોઈ પણ ચીજ વસ્તુ લાવી શકો છો. જેમ કે આપણે ચાની વાત કરીએ, અને આસામમાં મિત્રો તમે જાઓ કે ન જાઓ, પણ કદાચ તમે હોલસેલરનો ત્યાંથી સંપર્ક કરો અને તમને સારામાં સારી ચા, અચ્છી એટલે કે સારી ક્વોલિટીવાળી 300 રૂપિયામાં ચા મળી જાતી હોય અને તમે અહીંયા 350 અથવા 400માં વેચો કે જે બજાર ભાવ 450 હોય, તો તમને સારામાં સારો નફો મળી શકે મિત્રો. કારણ કે 20-25 રૂપિયા હાટું પણ કોઈ પણ વ્યક્તિ તમારી ચા ખરીદવા લાગશે અને એકવાર ટેસ્ટ તો જરૂર કરશે. અને આપણી ક્વોલિટીને તો તમને ખબર જ હશે કે એક નંબર ક્વોલિટી હોય, એટલે ટેસ્ટ કરી એટલે ગયો સમજો, બરાબર? ગયો એટલે કે તમારો ગ્રાહક થઈ ગયો એમ સમજવાનું, કે પૈસા તમારા ખિસ્સામાં નાખીને જશે, તમારો ખિસ્સો નફાનો ભરાતો જશે, બરાબર? આ થઈ પહેલી વાત. પણ એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે કોઈ પણ જાતની વધારે નફાની લાલચ ન કરતા, હંમેશા ઓછી મિત્રો કહેવાય કે ક્વોન્ટિટીમાં, સોરી ઓછા નફામાં અને વધારે ક્વોન્ટિટીમાં તમારે આ વસ્તુ કોઈ પણ વેચવાની રહેશે કે જેમાં નફાનું ધોરણ તમારે સારું રહે, બરાબર? સેલ વધારે કરવાનું, વધારે પડતો નફો નહીં રાખવાનો. અને કોઈ પણ ચીજ વસ્તુ તમે લાવો મિત્રો, એ 1-2 વર્ષ સુધી ન બગડે એવી લાવવાની. જેમ કે ચા લાવો, ટેબલ ખુરશી લાવો, એવી ઘણી બધી ચીજ વસ્તુ હોય કે એક ચીજમાં જ તમારે પૂરેપૂરું બળ કરી લેવાનું કે એનું આખું માર્કેટ મિત્રો તોડી નાખવાનું તમારા શહેરનું, બરાબર? આ થઈ પહેલી વાત કે જેની પાસે રોકાણ કરવા નાણાં છે એની વાત. હવે નંબર 2નું કરીએ કે જેની પાસે નાણાં નથી, રૂપિયા નથી, એને શું કરવાનું? મિત્રો, એને કોઈ પણ જાતની સેલ્સમેનશીપની આવડત હોવી જરૂરી છે, કારણ કે નાણાં પણ નહીં હોય, આવડત પણ નહીં હોય તો ધંધો તમે કરશો કેમ, બરાબર? તમારી પાસે આવડત હોવી જરૂરી છે. કોઈ પણ ચીજ વિશેની તમારી પાસે આવડત હશે તો એમાંથી તમે રૂપિયા રળી શકશો. હવે તમારે એક જ કામ કરવાનું છે, લોન બોન નથી લેવાની, પણ એવો કોઈ પાર્ટનર મિત્રો ગોતવાનો છે કે જે ફ્રેન્ડ હોય અથવા બીજો કોઈ માર્કેટમાંથી કે જે તમારા બિઝનેસમાં પૈસા રોકી શકે અને વિશ્વાસુ હોય અને વ્યવસ્થિત માણસ હોય, બરાબર? મેનેજમેન્ટ તમારું હોય, પૈસા રોકાણ એના હોય, બંનેનો 50-50% ભાગ, 50-50% નફો. મેં આજ સુધી ઘણા બધા એવા ધંધાવાળાને જોયા છે કે જે ફક્ત પાર્ટનરશિપ ઉપર ચાલે છે. એક વ્યક્તિ જેણે પૈસા રોક્યા હોય અને એક વ્યક્તિ એવો કે જે મેનેજમેન્ટ કરીને એના પૈસા મિત્રો સંભાળતો હોય, મેનેજમેન્ટ કરતો હોય દુકાનનું, કંપનીનું, શોરૂમનું, અને વ્યવસ્થિત રીતે નફો કમાતો હોય, બરાબર? બંનેનું આમાં ચાલ્યા કરે. ઓલાને પૈસા રોકાણની જરૂર હોય તો એને મહિને પૈસા આવ્યા કરે, પગાર આવ્યા કરે, અને તમારે કામની જરૂર હોય, તમારી પાસે મહેનતાણું અથવા મૂડી નહોતી તો એણે મૂડી રોકી એટલે તમારું પણ કામ થઈ ગયું અને તમારે પણ પગાર આવ્યા કરે, બરાબર?
આ પ્રકારના જો બંને બિઝનેસ આઈડિયા તમને ગમ્યા હોય મિત્રો તો લાઈક કરજો, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, વંદે માતરમ સાહેબ.